Hi friends, Musu Balasela, Swagat Chetamaru, Marikatiavadi Rasoi Channelma. To aaja apne joshu garlic bread recipe. Garlic bread banavani chhe. Tena mate thine main ahi lasan lidhu chhe. To apne tene crush kari leye. Ahi apni paste taiyar thai gayi chhe. To ahi main butter ane ghee ne mix kari ne આપણે લસણને છેકી લઈએ. તમે બટર વધારે લઈને પણ છેકી શકો છો. તેમાં લસણ એડ કરીશ. અહીં લો ફ્લેમ પર તેને શેકી લઈએ. અહીં આપણું લસણ તૈયાર થઈ ગયું છે. તો અહીં આપણે બે બ્રેડ લીધી છે. અહીં મેં નોન સ્ટીક પેન લીધેલું છે, તેમાં હવે થોડું બટર નાખીશ. તો હવે આપણે બ્રેડને શેકી લઈએ. અહીં આપણે બ્રેડને એક સાઈડ આ રીતે શેકી લઈએ. તો અહીં મેં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો મિક્સ, મરચાનું કટિંગ કરેલું છે, ધનિયા છે, લસણની તૈયાર કરેલી પેસ્ટ છે. તો આપણી બ્રેડ એક સાઈડ શેકીને તૈયાર છે. તો હવે શેકેલી સાઈડ પર આપણે લસણની પેસ્ટ સ્પ્રેડ કરી દઈએ. આ રીતે તેને સ્પ્રેડ કરી દેવાની. અહીં તમને લસણ જે રીતે ભાવે તે પ્રમાણે તમે પેસ્ટ લગાવી શકો છો. તો હવે આપણે તેમાં થોડા મરચાં એડ કરીશું. અને જો બાળકો માટે બનાવતા હોય તો મરચાં તમે સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ ઓરેગાનો સ્પાઈસી મસાલા એડ કરીશું. ત્યારબાદ આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું. ત્યારબાદ આપણે ધાણા એડ કરીશું. ત્યારબાદ આપણે ચીઝને સ્પ્રેડ કરીશું. તો અહીં આપણે ચીઝ સ્પ્રેડ થઈ ગયું છે. અહીં ખાસ ધ્યાન આપજો, આપણે તેને લો ગેસની ફ્લેમ પર શેકવાની છે. અહીં મેં પેન લીધું છે, તેમાં થોડું બટર એડ કર્યું છે. આપણે બ્રેડને એડ કરી દીધી છે. ખાસ ધ્યાન રાખજો, અહીં ફ્લેમ લો જ રાખવાની છે. તો હવે આપણે તેને ઢાંકી દઈએ. અહીં આપણે એકદમ સરસ બ્રેડને ક્રિસ્પી કરવા માટે 3-4 મિનિટ માટે રાખી દઈએ. અહીં 3-4 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ગાર્લિક બ્રેડ તૈયાર છે. અહીં તમે જોઈ શકો છો બંને સાઈડ એકદમ ક્રિસ્પી બ્રેડ તૈયાર છે. અહીં જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી સરસ બ્રેડ તૈયાર છે. તો તમે પણ ઘરે એક વખત જરૂર બનાવજો.